नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण चौथाना गणित विषयनो छठो पाठ ભંગાર વેચનાર આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ દાખલાઓ શીખીશું। જો તમે નવા વ્યૂઅર હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમે શીખી શકો સૌથી પહેલાં। પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે નીચે આપેલી નોટની કિંમત શોધો। હવે પૈસાની નોટો આપી છે, બરાબર? તો 100 રૂપિયાની 5 નોટ, એટલે કે 100 રૂપિયાની 5, એટલે 100 × 5, 5 × 5, અને પાછા લગાડ્યા 2 મીંડા, એટલે 500 રૂપિયા થઈ ગયા। એ જ રીતના 5 રૂપિયાની 12 નોટ, 12 × 5 = 60, 12 × 5 = 60। 10 રૂપિયાની 15 નોટ, 10 × 15 = 150, અથવા તો 15 × 15, પાછા લગાડ્યું મીંડું, એટલે 150 રૂપિયા એ થયા। 14 × 5 = 70, 14 × 5 = 70, પાછા લગાડ્યું મીંડું, એટલે 700। 5 × 4 = 20, 20 ની પાછળ 2 મીંડા, એટલે 2000 રૂપિયા। 8 × 2 = 16, પાછળ 1 મીંડું, એટલે 160 રૂપિયા। 3 × 2 = 6, પાછળ 2 મીંડા, એટલે કે 600 રૂપિયા। 25 × 2 = 50, 2 × 2 = 4, પાછળ 3 મીંડા, એટલે 4000 રૂપિયા। 9 × 9, પાછળ 2 મીંડા, એટલે કે 900 રૂપિયા થયા। તો આ રીતના તમે નોટની કિંમત શોધી શકશો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 50 રૂપિયાની કેટલી નોટ, એટલે કે 300 થાય, એટલે 50ની કેટલી નોટ, એટલે તમારે ભાંગાકાર કરવો પડે। 300 × 50, 1 મીંડું રદ થઈ ગયું, 30 × 5, 5ને કેટલા વડે ગુણીએ તો 30 થાય, તો 5 × 6 = 30, એટલે કે 6 નોટ થાય। અથવા તો એમ તમે કહી શકો 50 × 6, 6 × 5 = 30, પાછળ લગાડ્યું મીંડું, એટલે 300 રૂપિયા થઈ ગયા, એમ ચેક કરી શકો પછી તમે। પછી બીજો છે કે 20 રૂપિયાની કેટલી નોટ, એટલે 180 થાય, તો 180 ના છેદમાં 20, એટલે કે ભાંગાકાર કર્યો છે, ઉપર નીચે 1 મીંડું રદ થઈ ગયું, 18 × 2 કરવાનું। આ રીતના સિમ્પલ છે, તમને એમ ના સમજાતું, જો 18 × 2, 9 × 2 = 18, 9 જવાબ આવ્યો, તો 9 નોટ હોય। આપણે ચેક કરવું હોય તો કે 20 × 9, 9 × 2 = 18, પાછા લગાડ્યું મીંડું, એટલે 180 રૂપિયા થઈ ગયા, તો હા। ત્રીજો છે કે 500 રૂપિયાની કેટલી નોટ, એટલે કે 8000 થાય, તો 8000 × 500, 2 મીંડા આ રદ થઈ ગયા પાછળના, એટલે કેટલા હોય થાય, 80 × 5, એટલે 80 ને 5 વડે ભાંગવાના, 5 × 5, ઉપરથી તરી શૂન્ય, હવે 8 × 6 = 30 થાય, એટલે કેટલા એવા, 16, એટલે કે 16 નોટો થાય। ચોથો પ્રશ્ન છે, 100 રૂપિયાની 5 રૂપિયાની કેટલી નોટ, એટલે કે 620 થાય, તો 500 રૂપિયાની 1 નોટ, એટલે 500 રૂપિયા થયા, 100 રૂપિયાની 1 નોટ, એટલે કે 100 રૂપિયા થયા, અને 5 × 4 = 20, એટલે કે એના 20 રૂપિયા થયા, એટલે કે 500ની 1 નોટ થઈ, 100 રૂપિયાની 1 નોટ થઈ, અને 5 રૂપિયાની 4 નોટ થઈ। આ રીતના 620 રૂપિયા થઈ ગયા, બધાને ટોટલ મારો તો થઈ જશે 620। પાંચમો પ્રશ્ન, 100 રૂપિયાની 50 રૂપિયાની 10 રૂપિયાની કેટલી નોટ, એટલે કે 230 થાય, તો 100 રૂપિયાની 1 નોટ, એટલે કે 100 રૂપિયા, 50 રૂપિયાની 2 નોટ, એટલે 100 રૂપિયા, 10 રૂપિયાની 3 નોટ, એટલે કે 30 રૂપિયા, તો 3નો ટોટલ મારો તો થઈ જાય છે 230। ત્રીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં વ્યાજ કેટલું ચૂકવ્યું તે લખો। હવે તમે જુઓ, વ્યાજ સાથે રકમ છે ને, વ્યાજ સાથે રકમ, એમાંથી રકમ બાદ કરવાની, એક સમજાવી દઉં, દાખલા તરીકે 570 છે, એમાંથી આ 500 બાદ કરવાના, તો કેટલા એવા, 70 એવા, તો વ્યાજની રકમ મળી ગઈ, એટલે ટૂંકમાં વ્યાજ સાથે રકમ છે, આ રકમમાંથી આ રકમ બાદ કરવાની, એટલે તમને વ્યાજની રકમ દરેક મળી જશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, એમાં પહેલો પેટા, હરિલાલે એક બેંક પાસેથી 300 રૂપિયાની લોન લીધી, તેઓ બેંકને 6 મહિના સુધી 54 રૂપિયા દર માસે જમા કરાવે, તથા બાબુલાલે એક સરાફી પેઢી પાસેથી 300 રૂપિયા ઉધાર લીધા અને 6 મહિના પછી 360 પાછા આપે, તો બંનેમાંથી કોણે વધારે પૈસા આપ્યા અને કેટલા,
तो सौ पेला हरिलाल अपने गणतरी करिए तो 500 रुपया दर छस दर मसे के छ महीना लीधी है दर मसे एट के दर महीने तो 54 गुणिया छ करिए छ चार 24 नो चोकड़ो वी पड़ी बे छ पंचा 30 ने बे 32 एट 324 रुपया थिया बराबर 54 रुपया दर मसे छ महीना 324 रुपया थिया। हवे लोन के लीधी थी 300 रुपया तो बात कर नाखवाना 300 में એટલે 24 રૂપિયા વ્યાજ થયું એ આ બેંકનું થયું એટલે જે હરિલાલે લીધું હતું અને બાબુલાલે કોઈ સરાફી પેઢી પાસેથી 300 રૂપિયા ઉધાર લીધા અને 6 મહિના માટે લીધા એને 360 રૂપિયા પાછા આપવા પડે 360માંથી 300 રૂપિયા બાદ કરવાના એટલે કે 60 રૂપિયા વ્યાજ થયું કોનું બાબુલાલે આપવાનું થઈ હવે બંનેમાંથી કોણે વધારે આપ્યા તો વધારે આપ્યા એ આપણે ખ્યાલ પડી ગયું બાબુલાલે પણ કેટલા આપ્યા એ જાણવું હોય તો 60માંથી આ 24 બાદ કરવો પડે 60 માઇનસ 24 जीरो में चार न जाए लीधो 10 को अँ एक अंक कपाए एट 5 10 में चार जाए एट 6 और 5 में 2 जाए एट 3 अरे कि बाबूलाले 36 रुपया वधारे आपवा पड़िया हो त्यारबाद बीजो दाखलो है शंकरलाले एक दुकान बनावा पे आखी एक रकम आप वाँची ली पे 6000 रुपया बैंक पास थी लोन लीधी तो बैंक ने 6 महीना सुधी 1060 रुपया दर मसे जमा करावशे तथा रजनीश भाई एक सराफी पेटी पास थी 6000 रुपया उधार लीधा ने 6 महीना पछी ने 6600 पाछा आप्या तो बन्ने माथी कोणे वधारे आप्या ने केटला तो सौथी पहेला शंकरलाले छे जेटला लीधा एनो हिसाब करीए आपणे तो शंकरलाले 1060 रुपया 6 मास माटे लीधा एटले 6 गुणाकार कर्यो 600 6×6=36 छगड़ो वधी पड़ी 3 आ 3 0 पर 3 आवे ने एटले नीचे उतरी जाए सीधी अमे 6×1=6 एटले 6360 रुपया शंकरलाले चूकवना थिया लोन केटला लीधी तो 6000 नी तो 6360 में 6000 रुपया आ बाद करवाना तो 0 में 0 जाए 0 6 में 0 जाए 6 3 में 0 जाए तो 3 ने 6 में 6 जाए एटले 0 एटले 360 रुपया व्याज शंकरलाले चूकवानुं थयुं। હવે બીજા કોણ હતા તો રજનીભાઈ રજનીભાઈએ 6000 રૂપિયા ઉધાર લીધા કેટલા ચૂકવા પાછા 6600 પાછા એટલે 6600માંથી 6000 બાદ કર્યા એટલે 600 રૂપિયા વ્યાજ રજનીભાઈએ ચૂકવ્યું। હવે કોણે વધારે ચૂકવ્યા તો કે રજનીભાઈએ વધારે ચૂકવ્યા 600 ચૂકવ્યો ને વધારે હવે 600માંથી 360 બાદ કરીએ એટલે કેટલા વધારે ચૂકવ્યો એ ખ્યાલ પડી જાય 600 માઇનસ 360 0માંથી 0 જાય એટલે 0 0માંથી 6 ના જાય એટલે લીધો 10 કો આ એક કપાય એટલે 5 6માંથી 1 કપાય એટલે 5 10માંથી 6 જાય એટલે 4 5માંથી 3 જાય એટલે 2 તો 340 રૂપિયા રજનીભાઈએ વધારે ચૂકવ્યા હોય। પાંચમો પ્રશ્ન છે કોષ્ટક પૂર્ણ કરવાનો છે એમાં વસ્તુ આપી છે કેટલામાં ખરીદી છે અને કેટલામાં વેચી છે। હવે જો વેચી હોય ને ખરીદ કરતાં વેચેલી કિંમત મોટી હશે ને મોટી જો આ 35માંથી 40 મોટી કે વેચેલી કિંમત મોટી હોય વેચેલી કિંમત મોટી હોય તો નફો થાય અને વેચાણની કિંમત નાની હોય તો નુકસાન થાય। જો આ મોટી આ ખરીદ કિંમત 35 એનાથી વેચાણ કિંમત મોટી થઈ 40 એટલે નફો થયો। अँ जो 185 रुपया में खरीदी करी 210 में वेची नफो थो नुकसान वो लीजिए जो आ खरीदी किंमत 340 है वेचाण किंमत एनाथी नानी थी एटले नुकसान थाय याद रखो वेचाण किंमत जो नानी तो नुकसान वेचाण किंमत मोटी तो नफो एम याद रखना। हवे ये तो तमने ख्याल पड़ी गयो हवे केटला रुपया नथी ए तमे जाणवुं होय तो समजावुं तमने। हवे मोटामांथी नानी किंमत बात करवानी दाखला तरीके अहींया किंमत छे 165 એમાંથી બાદ કરવાનું 135 5 માંથી 5 જાય 0 6 માંથી 3 જાય એટલે 3 અને 1 માંથી 1 જાય 0 એટલે કે 30 રૂપિયા જો કિંમત મોટી છે વેચેલી એટલે નફો 30 રૂપિયા નફો। એ રીતના દરેક પ્રશ્નોના જવાબ તમે મેળવી શકશો એ જ રીતના એક બીજો એક રાખી દો જો આના કરતાં કિંમત મોટી છે તો કે નફો તો થાય જ કેટલો તો કે 894માંથી 786 બાદ કરવાના 4માંથી 6 ન જાય લીધો 10 કો આ એક અંક કમાય એટલે 8 14માંથી 6 જાય એટલે 8 થશે
एम न खबर पड़े तो तुमने जो दस में छ जाए चार, चार में चार उमेरो आठ थी गया, आठ में आठ जाए जीरो, आठ में सात जाए एक, एट 108 रुपया आ गया जो। ओके आग जो बीजे दाखला छठो प्रश्न है, नीचे आप कोष्टकनी विगत पर प्रश्नों जवाब लखो। हवे वस्तु की किमत अपने आपी है 15 पेन्सिल 45 रुपया किमत, पण आपणे दरेकनी एक एक वस्तु की किमत आपणे पहेला जाणवी पड़े। हवे 15 वस्तु 45 रुपया थे ना, 15 पेन्सिल के 45 रुपया, आपणे एक पेन्सिल के जाणवा होय तो भांगाकार करो पड़े, के 45 15 वडे भांगवा पड़े, 15 3 45 એટલે એક પેન્સિલના રૂપિયા થયા 3। ઓકે એ જ રીતના આના 10 રૂપિયા થશે, પછી 240 ભાંગા 8 કરશો એટલે 30, 8 ભાંગા 4 કરો એટલે 2, અને 245 ભાંગા 7 કરશો એટલે 35 આવશે। એટલે દરેક વસ્તુની એક એક નંગની કિંમત આવી ગઈ પહેલાં, એટલું કરી લીધું। હવે આપણે જવાબ મેળવવા એકદમ ઈઝી થઈ ગયા, જુઓ તમે કે 25 પેન્સિલની કિંમત કેટલી થાય। હવે એક પેન્સિલની કિંમત 3 રૂપિયા તો 25ની કેટલી, 25 × 3 = 75। 18 પેન ની કિંમત કેટલી હતી, એક પેન ની કિંમત 10 રૂપિયા તો 18 × 10 એટલે 180 રૂપિયા એ થયા। 12 સ્ટેપલર ની કિંમત કેટલી તો 12 × સ્ટેપલર કેમ કે આ ત્યાં 30, 12 × 30 12 × 3 = 36 પાછા લગાડી મેળ્યું 360। એ જ રીતના આના 36 × 2 કર્યા એટલે 72, 35 × 10 = 350। અહીંયા 20 પેન્સિલ અને 3 સ્ટેપલર છે, હવે 20 પેન્સિલ એટલે એના 60 રૂપિયા, 3 સ્ટેપલર 90 રૂપિયા એટલે 150 રૂપિયા ટોટલ થયા। અહીં 15 પેનના, એક પેનના 10 છે એટલે 15 પેનના 150 થયા, અને 8 ફેવિસ્ટિકના, ફેવિસ્ટિકના છે 35 રૂપિયા એટલે 8 × 35 એટલે 280 આવ્યા, બેનો સરવાળો કર્યો એટલે હવે 430 રૂપિયા। ત્યારબાદ સાતમું છે, અહીંયા ભાવની યાદી આપી છે રદી કાગળ ને વર્તમાનપત્રનું, એના આધારે પ્રશ્નોના જવાબ મેળવવાના છે। પહેલો પ્રશ્ન એમ છે 40 કિગ્રા વર્તમાનપત્રોની કિંમત કેટલી થાય, તો 1 કિગ્રાના કેટલા છે અહીંયા વર્તમાનપત્રો 15 રૂપિયા, તો 1 કિગ્રાના 15 તો 40 × 15 કરવાના, 15 × 4 = 60 પાછળ લગાડ્યું મીંડું 600 રૂપિયા વર્તમાનપત્રના મળે। એ જ રીતના 22 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત શું થાય, તો 1 કિગ્રાના 14 રૂપિયા તો 22 કિગ્રાના કેટલા, કર નાખે રફ 22 × 14 એકમને આ દશક, દશકમાં મીંડું એક હોય એટલે એકમમાં પડી શું 2 × 2 = 2 × 2 = 4 × 2 = 8 × 2 = 8 8 × 10 = 1 308 રૂપિયા થયા પ્લાસ્ટિકના મળી ગયા। હવે 25 કિગ્રા રદી કાગળ વેચો તો કેટલા રૂપિયા મળે, 1 કિગ્રાના 8 રૂપિયા તો 25 કિગ્રાના કેટલા, 25 × 8 = 200 રૂપિયા, 25 × 4 = 100 થાય, એનાથી બમણા કર્યા તો 200 થઈ ગયા। 12 કિગ્રા લોખંડની કિંમત કેટલી થાય, તો 1 કિગ્રાના 25 રૂપિયા લોખંડના, તો 12 કિગ્રાના કેટલા, તો 12 × 25 કરશો એટલે 300 રૂપિયા આવશે। પછી 3 કિગ્રા પિત્તળની કિંમત શું થાય, તો 1 કિગ્રાના 280 તો 3 કિગ્રાના કેટલા, તો 280 × 3 કરી નાખવાના, 300 8 × 3 = 24 વધી પડી 2, 3 × 2 = 6 ને અમે 2 ઉમેરા એટલે કે 840 રૂપિયા પિત્તળનો ભાવ થયો। જો સુરેશ 5 કિલો રદી કાગળ અને 4 કિલો વર્તમાનપત્ર વેચે છે તો કુલ કેટલા રૂપિયા મળે, તો રદી કાગળના 40 રૂપિયા થયા, એક રદી 1 કિલોના 8 કિલો 8 રૂપિયા છે, તો 8 × 5 = 40 રૂપિયા, એ વર્તમાનપત્ર છે 15 રૂપિયા કિલો, 15 × 4 એટલે 60, 40 + 60 બેનો સરવાળો કર્યો એટલે 100 રૂપિયા મળશે। સાતમો પ્રશ્ન, જો સુનિલ સુશીલાબેન, સુશીલાબેન છે 15 કિગ્રા લોખંડ અને 20 કિગ્રા પ્લાસ્ટિક વેચે તો કુલ કેટલા રૂપિયા મળે, તો પહેલાં લોખંડનો કર્યો હિસાબ તો એ 375 આવ્યા, બરાબર 15 કિગ્રા અને લોખંડના 25 રૂપિયા છે, 25 × 15 375, પ્લાસ્ટિકના 20 કિગ્રા છે ને અહીંયા રૂપિયા છે 14 રૂપિયા કિલ્લાના, 14 × 2 = 28 પાછળ લગાડ મીંડું એટલે 375 + 280 એટલે 655 રૂપિયા મળશે ને। ત્યારબાદ જો અમિતાબેન 6 કિગ્રા રદી કાગળ, 7 કિગ્રા વર્તમાનપત્ર અને 8 કિગ્રા લોખંડ હોય તો કેટલા રૂપિયા થાય, તો રદી કાગળને 48 રૂપિયા થયા, ગુણાકાર કરવાના સિમ્પલ 7 × 15 આ વર્તમાનપત્રના 15 રૂપિયા ઉપરથી આપણે કોષ્ટકમાં મળીએ, પછી લોખંડના 25 રૂપિયા એ વર્તમાન ઉપરથી મળીએ કોષ્ટકમાંથી એ લોખંડના, બરાબર હવે 25 × 8 = 200
ત્રણેયનો સરવાળો કરો, 48 વત્તા 105 વત્તા 200 એટલે કે 353 રૂપિયા મળે. ખ્યાલ પડે છે ને? આઠ આઠને પાંચ તેરનો તગડો બરાબર વધી પડી એક, એટલે ચાર ને એક પાંચ અને ત્રણ 353. એ જ રીતના નવમો દાખલો છે, જો બધી વસ્તુઓ બે કિગ્રા વેચીએ તો કેટલા રૂપિયા મળશે? બધાના બે બે કિગ્રા. તો હૃદય કાગળના હોળ થયા, વર્તમાનપત્રના 30, લોખંડના 50, પિત્તળના 560 અને પ્લાસ્ટિકના 28 રૂપિયા થયા. બધાના રૂપિયાનો સરવાળો કર્યો એટલે આવા 684 રૂપિયા. દસમો પ્રશ્ન દાખલો છે કે જયંતિલાલ 30 કિગ્રા વર્તમાનપત્રો અને 9 કિગ્રા લોખંડ વેચે છે, તો દશરથલાલ 40 કિગ્રા હૃદય કાગળ અને 18 કિગ્રા પ્લાસ્ટિક વેચે તો બંનેમાંથી કોણ વધારે કિંમત મળશે? પહેલાં જયંતિલાલનો હિસાબ કરી નાખો. 30 કિગ્રા વર્તમાનપત્રો એટલે 450 રૂપિયા થયા, 9 કિગ્રા લોખંડના 225 રૂપિયા થયા. આ બેનો સરવાળો કર્યો, 675 રૂપિયા જયંતિલાલના થયા. હવે દશરથલાલના થયા, 40 કિગ્રા હૃદય કાગળ છે એના એટલે 320 રૂપિયા, 18 કિગ્રા પ્લાસ્ટિક એટલે 252 રૂપિયા થયા. બેનો સરવાળો કર્યો, 552 થયા. હવે જયંતિલાલનો વધારે છે રૂપિયા એટલે એમાંથી 675માંથી 572 બાદ ગીરા એટલે 103 રૂપિયા જયંતિલાલને વધારે મળ્યા છે. આઠમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, જો પ્રીતિ એક દિવસમાં 140 કમાય તો તે 30 દિવસમાં કેટલું કમાય? એક દિવસમાં 140 તો 30 દિવસમાં કેટલું? તો ગુણાકાર કરવાનો, 14 4 3 42, 1 ને 2 મીંડા, 4200 રૂપિયા કમાય. હવે આપણે બીજો દાખલો જોઈએ. જો સોનું એક મહિનામાં 6000 રૂપિયા કમાય તો 12 મહિનામાં કેટલું કમાશે? એક મહિનામાં 6000 રૂપિયા તો 12 મહિનામાં કેટલા? 12 6 72, પાછળ મીંડા કેટલા? 3, તો 72000 રૂપિયા કમાય. ત્રીજો દાખલો, જો મનુભાઈ એક દિવસના 150 રૂપિયા કમાય તો બે અઠવાડિયામાં 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાય? તો એક દિવસના 150 રૂપિયા તો બે અઠવાડિયા એટલે કે 14 દિવસ થયા, 14 × 150 એટલે આવશે 2100 રૂપિયા કમાય. પછી એક દિવસના તો 150 આપણે ખ્યાલ છે, 40 દિવસમાં કેટલા કમાશે? તો 40 × 150, 15 4 60, પાછળ લગાડ્યા 1 અને 2 મીંડા એટલે 6000 રૂપિયા કમાય. પછી એક દિવસમાં 150 તો 90 દિવસમાં કેટલા? 90 × 150, 15 9 135, પાછળ લગાડ્યા 2 મીંડા એટલે 13500 રૂપિયા થયા બરાબર. હવે ચોથો પ્રશ્ન છે, રમાએ તેની બચત બેંકમાં 2 વર્ષના થઈને 992 રૂપિયા ભેગા કર્યા, શું તેની પાસે તેમની વસ્તુમાંથી બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી ખરીદવા પૂરતી રકમ છે? તો હવે સરવાળો કરીએ, બોર્ડ ગેમનો, રમકડું અને વાર્તાની ચોપડી, તેનો સરવાળો આવ્યો 345 238 અને 400નો સરવાળો આવ્યો 983. બચત કરી છે 992 રૂપિયા, તો એના કરતાં નાનો જ છે, પણ કેટલો વધશે રૂપિયા? તમારે બાદબાકી કરીએ, 10 કો 10માંથી 3 જે એટલે 7 7માં 2 ઉમેરી એટલે કે 9, અહીંયા 10 કો લીધો એટલે અંક કપાય એટલે 8, અને 8માંથી 8 જે એટલે 0, 9માંથી 9 જે એટલે 0, 9 રૂપિયા વધશે. હા, એ ખરીદી શકશે, પૂરતી રકમ છે. નવમો પ્રશ્ન છે, ભાવનાએ એક ભંગારવાળા પાસેથી કેટલોક ભંગાર ખરીદ્યો અને તેને 867 આપ્યા, તો તેમણે આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યો અને તે દુકાનદારે તેને નીચે મુજબના સિક્કા નોટ આપી હતો, તેમને આ સોદામાં ફાયદો હતો કે નુકસાન? કેટલા રૂપિયા? અહીંયા તમે જુઓ, 6 નોટ છે 100 રૂપિયાની, 5 રૂપિયાની 10 નોટ છે, 600 રૂપિયા એથી 50ની 3 નોટ એટલે 150 રૂપિયા એ, પછી રૂપિયાના સિક્કા કેટલા છે? 6 તો 6 રૂપિયા એ, 5 રૂપિયાની 10 નોટ 50 રૂપિયા એ, પછી ત્યારબાદ 7 20 રૂપિયાની 7 નોટ છે, જો 20 રૂપિયાની 7 નોટ બરાબર એટલે 140 રૂપિયા એ થયા. સોરી, એક જ મિનિટ, 140 થયા.
પછી 10 રૂપિયાની 4 નોટ એટલે 40 રૂપિયા થયા, બધાનો સરવાળો કર્યો એટલે 986 રૂપિયા સરવાળો ટોટલ આવ્યો. 986 એ ભંગારવાળાને વેચવી, એને ખરીદી કર્યો તો 867માં, એટલે ફાયદો થવાનો જે પાકું છે, કારણ કે વેચાણ કિંમત મોટી છે. કેટલો થયો જાણવો હોય તો 6માંથી 7 નો જે લીધો 10 કો, 16માંથી 7 જાય એટલે 9, આ એક કંક કપાય એટલે કે 7, 7માંથી 6 જાય એટલે 1, 9માંથી 8 જાય એટલે 1, 119 રૂપિયાનો ફાયદો થયો છે. ત્યારબાદ હવે ઉદાહરણ મુજબના ગુણાકાર કરવાના છે. આ નવા ગુણાકાર છે, તમને ખ્યાલ નહીં હોય પણ હું તમને શીખડાવી દઉં, એકદમ ઇઝી છે. હવે અહીંયા 64 છે બરાબર, 64 અને 13 આ રીતના છે, 64 ગુણ્યા 13. પણ આપણે માગ્યા મુજબ આપેલ છે એ પ્રમાણે ગુણાકાર કરવાનો છે, ઓમ તો આપણે આવડે જ છે. 64 એટલે હું એને કહી શકું કે 60 વત્તા 4, અને 13ને હું કહી શકું 10 વત્તા 3. તો હવે જે પહેલો હોય ને આ રીતના બોક્સ, જો અંક કેટલા, 1 2 3 4 એટલે 4 બોક્સ થશે જ બરાબર. હવે 60 વત્તા 4 એટલે કે 1માં 60 લખવાનું અને 4 એકેમાં લખવાનો ઉપર આડું છે એમાં, અને 13 એટલે કે 10 વત્તા 3 એટલે એ ઊભું લખવાનું 10 વત્તા 3. હવે શું કરવાનું છે કે આ 60 છે ને એટલે આ બોક્સમાં 60 ઉપરના બોક્સમાંથી આમ જોવો ને તમે તો એમાં 60 પહેલાં લખી નાખવાના, ઉપર બોક્સમાં છે ને પહેલાં 4 લખી નાખવાના, લખીને કા પછી ગુણાકારમાં શું આવશે, આડું શું છે તો કે 10, ગુણાકારમાં શું આડું છે તો કે 10. આટલું થઈ ગયું. બીજા આ રો છે એમાં શું છે આડું તો કે 3, તો ગુણાકારમાં 3, અહીંયા ગુણાકારમાં 3. હવે તો આપણે આવડે જ છે, 6 એકુ 6 પાછા લગાડે 2 મીંડા એટલે 600 રૂપિયા થયા, 4 10 40, 6 3 18 ને પાછા લગાડે મીંડું એટલે 180 થયા, 4 3 12. હવે જે 600 આવ્યા, 180 આવ્યા, 40 આવ્યા અને 12 જે જવાબ આવ્યા ને એનો સરવાળો કરવાનો બધાનો. તો અહીંયા આવ્યા 2 એકમના સ્થાન ઉપર 2, પછી દશક ઉપર આવશે 8 ને 4 12 ને 1 13નો તગડો વધી પડી અહીંયા 1. હવે 6 ને 1 7 ને 1 8 એટલે 832 જવાબ મળે બરાબર. આ રીતના જવાબ આપણે કરવાનો છે. હજી એક દાખલો જોઈએ એટલે ખ્યાલ પડી જશે. જો તમે 72 ગુણ્યા 19, હવે એકમનું સ્થાન વાળું તમને ન ખબર પડે તો એકમનું સ્થાન નોખું કરી નાખવાનું, વત્તાની નિશાની અને અહીંયા એકમના સ્થાન ઉપર 0 અને દશક ઉપર આવશે આ 7. 70 વત્તા 2 એટલે 72 થઈ ગયા. આ 19 એટલે કે 10 વત્તા 9, એકમના સ્થાન ઉપર 9, 9માં કેટલા ઉમેરીએ તો 19 થાય તો કે 10, એમ તમે કહી શકો. રેડી, હવે 10 વત્તા 2 છે ઉપલંઘના, સિત્તેર વત્તા 2 છે ને 70 ને 2 એ ઉપર લખ્યા, અને 10 વત્તા 9 એ ઊભા લખવાના. હવે ઊભા છે ને આ ઉપરથી એમ લખવું પડશે એટલે 70 70 પહેલાં લખીને કા, 2 2 પહેલાં લખીને કા. ગુણકમાં શું થશે કે 10 10, આ ગુણકમાં થશે 9 9. 70 ગુણ્યા 10 એટલે 700, 20 ગુણ્યા 10 એટલે કે 10 ગુણ્યા 2 એટલે 20, 70 ગુણ્યા 9 એટલે 630, 9 7 63 પાછા લગાડ્યું મીંડું, 9 2 18. આ 4 4ના સરવાળા 700 વત્તા 603 વત્તા 20 વત્તા 18 આ બધા સરવાળા અહીંયા કર્યા છે એટલે જવાબ મળી ગયો 1368. એ જ રીતના આ બીજો દાખલો છે, તમે જુઓ 80 વત્તા 5 એટલે 85, 20 વત્તા 6 એટલે 26. ઊભા 80 80 લખી નાખવાના, 5 5 5 5 પાછળ લખ્યા છે, આગળ લખે તો ચાલે. પછી 20 20, 6 6 છે ને ગુણાકાર કરીને કા, આગળ પાછળ કરી શકો એવો કંઈ વાંધો નહીં, પણ ઉપરથી જે હોય ને આમથી આમ એરામાં ગુણાકાર કરવાનો જો, અને અહીંથી બાજુમાં આમ આ કોલમમાં અને આમ રોમાં જવાનો ગુણાકાર, પછી બંનેને ગુણાકાર કરીએ એટલે જવાબ મળે એનો સરવાળો કરી નાખવાનો એટલે કે અહીંયા તમને આન્સર મળી જશે. 93 છે એટલે 90 વત્તા 3 અને 30 વત્તા 7, 90 90 આમ લખને કા, 3 3 લખને કા. હવે 30 30 આમ લખી નાખવાના, 7 7 આમ લખી નાખવાના, ગુણાકાર કરી નાખવાનો બંનેનો, એ જવાબ આવે એનો સરવાળો કરો એટલે 3441 આવી જશે.
जितना चौथो पांचवो दाखलो से जो तुम्हें नोट करता जाओ बराबर, सेम प्रोसीजर सेम एज टेक्निक थी दाखला गणवाना छे। पांचमो दाखलो पछी छठो दाखलो सातमो दाखलो आठमो दाखलो हवे आपणे શું કરવાનું છે કે આમાં ફેરફાર કેટલો થયો છે, જો અહીંયા ત્રણ અંક અને એક અંક બરાબર, હવે 163 એટલે હું તમને સમજાવું છું, એકદમ ઇઝી છે। આ એકમનો ત્રણ લઈ લીધો, પછી દશકનો છ છે એટલે 60 થઈ ગયા, અને 100 ઉપર એક છે એટલે આ બધાને સરવાળો કરી દેવાનો, 100 વત્તા 60 વત્તા 3 આ લખેલું છે, થઈ ગયું એકદમ ઇઝી। ત્રણ પછી એકમ ઉપર તો શૂન્ય જ આવશે, ત્રણ નીકળી ગયા એકમમાં તો કાંઈ નહીં રહે એટલે શૂન્ય શૂન્ય થઈ ગયા, પછી દશક ઉપર છ છે એટલે 60 થઈ ગયા, અને 100ના સ્થાન ઉપર એક છે એટલે 100 થઈ ગયા, 100 વત્તા 60 વત્તા 3 એ આપણે ઉપર લખી નાખવાના। ગુણાકારમાં કેટલા છે 8, એ બાજુમાં લખી નાખ્યા, હવે 100 60 અને 3 પહેલાં લખી નાખ્યા, આડા છે એ આમ લખવાના, ગુણ્યા 8 8 8, 100 ગુણ્યા 8 એટલે 800, 60 ગુણ્યા 8 એટલે કે 8 6 48 ને 5 લગાડ્યું મીઠું 480 અને 8 3 24 સરવાળો કરીએ તો 4 8 ને 2 10 ની 0 વધી પડી 1, 8 ને 4 12 ને 1 13, 300 1304 થઈ ગયા જવાબ। ફરીથી સમજાવી દઉં, આ 235 છે એટલે કે દશક 100ના સ્થાન પર 2 છે એટલે 200 થઈ ગયા, પછી દશકના સ્થાન ઉપર 3 અને 0 અને એકમના સ્થાન ઉપર 5 થઈ ગયો, એટલે આનો સરવાળો કરો ને તમે એટલે 235 થઈ જાવ જોઈએ, એટલે આપણે સાચા 230 અને 5 લખને કારણે ગુણાકારમાં કેટલા 9 9, અહીંયા આપણે રોમાં લખી નાખવાના, બધાનો ગુણાકાર 9 સાથે કરવાનો, 200નો 30નો 5નો જવાબ મળ્યા એનો સરવાળો કરવાનો, એટલે જવાબ મળી જાય 2115। એ જ રીતના બીજો દાખલો છે, ત્રીજો ચોથો દાખલો પોસ્ટ કરીને લખતા જાજો તમે, ઓકે, વિડીયો પોઝ કરી લખતો જાઓ। પાંચમો દાખલો ત્યારબાદ છઠ્ઠો સાતમો દાખલો આઠમો દાખલો નવમો દાખલો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને લખવું તમારે। ત્યારબાદ છે ચાલો ગૃહ કાર્ય કરીએ, તો અહીંયા ઉપયોગમાં લેવાયેલા સિક્કા આપ્યા છે, સિક્કાની સંખ્યા 50 પૈસા 25 પૈસા 10 પૈસા, 25 પૈસાવાળો માત્ર 25 પૈસા છે એટલે કેટલા થયા, કરવાનું શું છે
एक रुपये बनावानो छे तो 25 4 100 100 पैसा एटले एक रुपयो। ओके, एक रुपये बनावो तो आपणे तो 25 पैसाना केटला सिक्का जोईए तो के 4 25 4 100 पैसा एटले के एक रुपयो थई गयो। पछी 10 पैसा छे तो 10 पैसाना केटला थाय 10 10 ने 100 थाय एटले के 10 सिक्का थाय। पछी 25 पैसाना અને 50 પૈસા બે વાપરવાના છે તો 50 પૈસાનો એક સિક્કો અને 25 પૈસાવાળા બે એટલે 50 50 પૈસાના બે થઈ ગયા એટલે 1 રૂપિયો થઈ ગયો। માત્ર 50 પૈસા વાપરવાના તો 50 પૈસાવાળા બે સિક્કા જોઈએ એટલે 1 રૂપિયો થઈ જાય। 25 પૈસાને 10 પૈસા તો 25 પૈસાવાળા બે જોશે એટલે 50 થઈ ગઈ, 10 પૈસાવાળો 5 જોશે 10 5 50 એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એટલે 100 પૈસા થઈ ગયા। 100 પૈસા એટલે કે 1 રૂપિયો। હવે કુલ રકમ ગણો, આ તમને આગળ શીખડે એવી રીતના 9 5 45 ની પાછળ લગાડ્યું મીંડું, 10 4 400, 5 1 5 ને પાછળ બે મીંડા 500, 3 2 6 ને 60 રૂપિયા, 2 2 4 ને બે મીંડા 400 રૂપિયા, કુલ રકમ ટોટલ મારી દીધો સરવાળો એટલે 1810 રૂપિયા। એ જ રીતના અહીંયા સરવાળા કર્યા છે બરાબર, આ 300, આ તમે જુઓ તો 250, અરે આ રીતના છે ઉપર આમ બરાબર, આનો ટોટલ કરતા જાઓ એટલે છેલ્લે આવશે 690 રૂપિયા। ત્યારબાદ ત્રીજું છે 2000 ની 1 નોટ એટલે 2000, 500 ની 2 નોટ એટલે 1000, 200 ની 3 નોટ એટલે 600, 100 ની 4 નોટ 400, 5 6 30 ને 300 રૂપિયા એટલે બધાનો સરવાળો કર્યો 4300 રૂપિયા થયા। ત્યારબાદ દીપાલી ફળોની દુકાનમાં ગઈ અને ફળોની ભાવની યાદી જોઈ, આ યાદી છે તેના બધા પ્રશ્ન જવાબ દેવાના છે। કયું ફળ સૌથી મોંઘું છે, આમાં મોંઘું કયું છે તો મોસંબી 120 રૂપિયાની કિલો છે। એ જ રીતના બીજા પ્રશ્ન જવાબ મળ્યા કે દીપાલી 2 કિગ્રા દ્રાક્ષ લીધી, 3 કિગ્રા કેળા લીધા, કેટલા રૂપિયા ચૂકવો પડે તો 1 કિગ્રાના ભાવ છે 16 રૂપિયા, 100 રૂપિયા છે દ્રાક્ષના, તો 2 કિગ્રા લીધી 200 રૂપિયા થયા, 3 કિગ્રા કેળા લીધા 1 કિગ્રાના 90 રૂપિયા, 3 કિગ્રાના કેટલા 900 ને 27 પાછળ લગાડ્યું મીંડું 270 રૂપિયા, 200 વત્તા 270 એટલે 470 રૂપિયાને ચૂકવવા પડે, આ સરવાળો કરવાનો છે જી। એ જ રીતના સફરજન અને કેરી લીધી આગળ દાખલા પ્રમાણે તો એના 670 રૂપિયા થયા। પછી કોની કિંમત વધારે થશે, 2 કિગ્રા મોસંબી કે 3 કિગ્રા કેરી? 2 કિગ્રા મોસંબી 120 રૂપિયાની મોસંબી 1 કિલો, 240 રૂપિયાની મોસંબીથી 12 2 24 પાછળ મીંડું, અને 3 કિગ્રા કેરી છે 7 3 21 ને પાછળ લગાડ્યું મીંડું। હવે મોંઘું કોણ થયું તો કે 240 વાળું કોણ છે તો કે મોસંબી, તો મોસંબી 2 કિગ્રા વધારે કિંમતની થઈ। એ રીતના પાંચમો દાખલો, દીપાલીએ 3 કિગ્રા સફરજન લીધા, 2 કિગ્રા દ્રાક્ષ લીધી અને 500 નોટ આપી। હવે સફરજન થયા 240ના, 8 3 24 ને પાછળ લગાડ્યું મીંડું અને 200 રૂપિયાની દ્રાક્ષ થઈ, 240 વત્તા 200 એટલે કે 440 રૂપિયા થયા, 500 રૂપિયાની નોટ આપી એટલે બાદબાકી કરવાની, 0 માં 0 જાય 0 0 માં 4 ન જાય લીધો 10 કો, એક અંક કપાય એટલે 4 10 માંથી 4 જાય એટલે 6 અને 4 માંથી 4 જાય 0, 60 રૂપિયા વેપારી પાછા દીપાલીને આપશે। ત્યારબાદ નીચેનો પ્રશ્ન જવાબ આપો, મહેશભાઈ પાસે 4 રિક્ષા છે, એક દિવસમાં એ રિક્ષાના ભાડા પેટે 160 રૂપિયા કમાય તો 4 રિક્ષામાંથી કેટલા કમાય? તો 4 રિક્ષા છે ને એટલે 160, 16 ચોખ્ખું 64 પાછળ લગાડ્યું મીંડું, એક દિવસના 640 રૂપિયા, હવે 7 દિવસ એટલે કે અઠવાડિયાના કેટલા થાય? તો 700 6 7 4 28 નો આટલો વધી પડી 2 7 6 42 ને 2 44, 4480 રૂપિયા એક અઠવાડિયામાં એની કમાણી થશે રિક્ષામાંથી। એક પસ્તીવાળો 5 કિગ્રાના ભાવે વર્તમાનપત્રો ખરીદે છે અને 10 કિગ્રા વર્તમાનપત્રો 70 રૂપિયા વેચે તો નફો થાય કે નુકસાન, કેટલા રૂપિયા? તો 10 કિગ્રા છે એ 5 રૂપિયામાં ભાવે ખરીદે છે એટલે 50 રૂપિયાની મૂળ કિંમત થઈ ખરીદ કિંમત, વેચે છે કેટલા કે 70 રૂપિયામાં, 70 માઇનસ 50, વેચાણ કિંમત જો મોટી થઈ છે મોટી એટલે નફો થશે પાકો, 70 માંથી 50 જાય એટલે કે 20 રૂપિયા, 20 રૂપિયા નફો થાય। હવે ત્રીજો દાખલો, મીતાબેન રોજના 60 કપ ચા બનાવે છે
तो 60 कप चा बनावे ने 4 रुपया खर्चो थाय, तो 6 4 24 ने 5 लगे मींडू 240 ने पड़तर थे ने, અને વેચે છે 5 રૂપિયાને ભાવે, એટલે 6 × 35 300 રૂપિયા વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમત મોટી છે, 300માંથી 240 બાદ કરી એટલે 60 રૂપિયા નફો થયો. હવે એ એક દિવસના 60 રૂપિયા નફો કરતો, 7 દિવસના કેટલા, 6 × 7 = 42 ને 5 લગાડી મીંડું 420 રૂપિયા નફો કરે છે 7 દિવસનો, કારણ કે અઠવાડિયું એટલે 7 દિવસ થાય. રાકેશની એક નોટબુક, બે પેન અને એક રંગ પેટી અને 5 ચાર્ટ પેપર ખરીદ, તો કુલ કિંમત કેટલી થઈ, એ 384 થઈ. તો રાકેશ આ બધીને ટોટલમાં એનો એટલે 384 રૂપિયાનું બિલ થયું. હવે રાકેશે 500 રૂપિયા આપ્યા, તો કેટલા દુકાનદાર પાછા આપશે? તો 500માંથી સીધા બાદ કરી નાખવાના 384, 0માંથી 4 ના જાય લીધો 10 કો, અહીંયા એક અંક કપાય એટલે કે 9, અહીંયા એક અંક કપાય એટલે 4. આ શું કામ કરવાનું, અહીંયા અંક કે 0 છે ને એટલે અહીંયા 9 મૂકવાના, અને નેક્સ્ટ કપાશે પાછો 4, 10માંથી 4 જાય એટલે 6, 9માંથી 8 જાય એટલે 1, 9માં એટલે 4માંથી 3 જાય એટલે 1, 116 રૂપિયા દુકાનદાર પાછા આપશે. પછી આ સિક્કાની ગણતરી કરવાની, ભંગારની હમણાં જે કઈ રીતે જે દાખલો દર્શાવેલ છે. તો આ આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનું ચેપ્ટર 6, ભંગાર વેચનારના દાખલાઓ, અગત્યના પ્રશ્નો જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.